નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ, અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, જે રીતના આપ કોરોનાની સિચ્યુએશન જોઈ રહ્યા છો, હાલ જે રીતના કોરોનાની પરિસ્થિતિ દેશમાં તથા રાજ્યમાં ખાસ કરીને સર્જાઈ છે, વેક્સિનેશનને વેગ આપવા માટે જે ઝુંબેશ ચાલી રહી છે, પૂરજોશમાં ચાલી રહી છે, વેક્સિનેશન અંગે લોકોની પણ પૂરી રીતે જાગૃતતા દેખાઈ રહી છે અને 99 કરોડ જેટલા લોકોને તો ભારતમાં રસી આપી પણ દેવાઈ છે. તો હવે વાત એ આવે છે કે અમુક એવા દેશો છે કે જે દેશમાં જે સંપૂર્ણપણે વેક્સિનેટેડ લોકો હોય, કે જેઓએ બંને ડોઝ લઈ લીધા હોય રસીના, તેઓને માસ્ક ફ્રી રહેવાની છૂટ આપવામાં. તો હવે એવું લાગી રહ્યું છે, એક બાજુ કોરોનાના કેસ પણ ધીરે ધીરે ઘટી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં તો ગતરોજ માત્ર 18 કેસ જ્યારે નોંધાયા હતા, અને મૃત્યુનો પણ આંક જે સાવ નહિવત થઈ રહ્યો છે. બીજી બાજુ ડોક્ટરો નિષ્ણાંતોનું પણ કહેવું છે કે હવે ત્રીજી લહેર આવવાની શક્યતાઓ નહિવત દેખાઈ રહી છે, કારણ કે જે રીતના લોકોમાં રસીકરણની જાગૃતિ દેખાય છે, લોકો રસી લઈ રહ્યા છે અને તેનાથી તેમની અંદર જે ઇમ્યુનિટી બની રહી છે, જે હર્ડ ઇમ્યુનિટી તરફ જે આપણો દેશ આગળ વધી રહ્યો છે, તો સવાલ એ થાય છે કે શું આગામી જે દિવાળી આવવાની છે તે માસ્ક ફ્રી બની શકે ખરી? જો માસ્ક ફ્રી બને તો તે યોગ્ય કે કેમ? આપણે આના પર ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર 3 ડોક્ટર્સ ઉપસ્થિત છે. ડોક્ટર પ્રવીણ ગર્ગ, કે જેઓ MD ફિઝિશિયન છે, ડોક્ટર વસંત પટેલ, કે જેઓ સિનિયર ફિઝિશિયન છે, અને ડોક્ટર નરેન્દ્ર રાવલ, કે જેઓ સિનિયર પલ્મોનોલોજિસ્ટ છે. આપ ત્રણેયનું કાર્યક્રમમાં સ્વાગત છે. ડોક્ટર પ્રવીણ, સૌ પ્રથમ આપને જે રીતના હાલ કોરોનાની પરિસ્થિતિ રાજ્યમાં તથા દેશમાં સર્જાઈ છે, આપ કેવી રીતના જોઈ રહ્યા છો? જો કશિશ, આ એક બહુ સારા સમાચાર છે કે ગુજરાત, અમદાવાદ અને ઇવન આખા ઇન્ડિયામાં કોરોનાના કેસીસ સખત ઘટાડો જોવામાં મળી રહ્યો છે. પણ જોડે જોડે તમે વર્લ્ડમાં બીજા કન્ટ્રીને કમ્પેર કરો તો રશિયા, અમેરિકા અને યુરોપના ઘણા બધા કન્ટ્રીઝમાં કોરોનાનો કેસીસમાં સતત દિવસે દિવસે વધારો જોવામાં મળી રહ્યો છે. આના પાછળ કારણ છે કે ત્યાં એક નવો મ્યુટેન્ટ ચાલુ થયો છે, અને એ મ્યુટેન્ટ જે લોકો ઓલરેડી વેક્સિનેટેડ છે અને લો ઇમ્યુનિટીના છે એ સબગ્રુપના, એ લોકો ઉપર વધારે અસર કરી રહ્યો છે. ફોર્ચ્યુનેટલી આપણે ઇન્ડિયા માટે આ એક સારા સમાચાર છે કે કોરોનાના કેસીસ ઘટી રહ્યા છે, અને આપણે વેક્સિનેશન પ્રોગ્રામ અત્યાર સુધીમાં ઓલરેડી 95 કરોડ કે 100 કરોડ જેટલા લોકો એક વેક્સિનની એટલીસ્ટ એક ડોઝ લઈ લુકા છે. ઓવરઓલ આપણી ઇન્ડિયાની કન્ટ્રી એક હર્ડ ઇમ્યુનિટીની તરફ આગળ વધી રહી છે. હર્ડ ઇમ્યુનિટી એટલે જ્યારે કોઈ પણ પોપ્યુલેશનમાં 60-70% લોકો કે તો ઇન્ફેક્ટેડ થઈ જાય કે એમને વાયરસને ખિલાફ વેક્સિનેશન થઈ જાય, ત્યારે ઓલરેડી કમ્યુનિટીમાં એક હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ જાય, તો ઓલરેડી એ કમ્યુનિટીમાં વાયરસને ખિલાફ પ્રોટેક્શન મળી જાય. તો આ એક સારા સમાચાર છે કે વી આર અપ્રોચિંગ ટુઅર્ડ હર્ડ કમ્યુનિટી. પણ બીજી બાજુ અત્યારે આ ફેસ્ટિવલ દિવાળી એકદમ નજીકમાં છે. ભૂતકાળમાં પણ આપણે જોયેલું છે કે કોરોનાથી જ્યારે જ્યારે આપણે કોરોના કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનો ઉલ્લંઘન કર્યો ત્યારે ફર્સ્ટ વેવ બહુ વધારે આવી, અને સેકન્ડ વેવ તો બહુ ખરાબ સેકન્ડ વેવ હતી. કેમ કે આમના પીછે કારણ એ હતો કે બધા લોકો એકદમ ભૂલી ગયા હતા કે ભાઈ કોરોના જતો રહ્યો, એટલે નોબડી વોઝ ફોલોઈંગ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર. આ ભૂલ ઇન કેસ આપણે ફરીથી આ દિવાળી ઉપર કરશો તો મને પર્સનલી એવું લાગે અગેન વી વિલ બી ફેસિંગ અ ટફ સિચ્યુએશન. આપણને આ દિવાળી તો ડેફિનેટલી આઈ બિલીવ કે માસ્ક જોડે જ, ને માસ્ક અને એટલીસ્ટ સોશિયલ ડિસ્ટન્સિંગ બને જેટલી, આ બેનો સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરીને જ કરવી જોઈએ. આ એક વાત ડેફિનેટલી સારી છે કે ભાઈ કોરોનાની ત્રીજી લહેર જે આપણે ઇન્ડિયાના બધા સાયન્ટિસ્ટ અને ડોક્ટરો આગાહી કરી છે કે ભાઈ કદાચ થર્ડ વેવ એટલી ખરાબ નહીં આવશે, પણ વાયરસનું કદાચ મ્યુટેશન થશે તો ડેફિનેટલી એક પોસિબિલિટી છે કે ફરીથી થર્ડ લેયર કહો કે બીજો કોરોનાના ઇન્ફેક્શનની રેટ પછી ફરીથી વધી શકે છે. તો જો 1.5 વર્ષ આપણે બધા શિક્ષક તરીકે જે જ્યારે જ્યારે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સનો કાયમ ઉપયોગ કર્યો, તો સેમ હજી આ એટલીસ્ટ આ દિવાળીમાં તહેવારમાં પણ થોડો વધારે ખ્યાલ રાખવો જોઈએ. માસ્ક ફ્રી દિવાળી તો ના હોવી જોઈએ, આ મારો એક પર્સનલ વ્યૂ છે. ડોક્ટર વસંત, આપને પૂછવા માંગીશ, હવે જે રીતના ખાસ આપણે ગત વર્ષની સરખામણી કરીએ, ગત વર્ષે નવરાત્રિ એટલી સારી રીતના નથી યોજાઈ, અને આ વખતે નવરાત્રિ પણ યોજાઈ, અનેક જે તહેવારો ઈદે મિલાદ પણ ગતરોજ જ્યારે યોજાયું છે, તો જે રીતના
એ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેસ એટલા નથી વધી રહ્યા. ગત વર્ષે એટલું બધું નહોતું, તેમ છતાં પણ ધીરે ધીરે દિવાળીના સમયે તો કર્ફ્યુ લાદવાનો વારો જ આવ્યો હતો, પરંતુ આ વખતે એટલો ડેન્જર નથી લાગી રહ્યો અને આ વખતે દિવાળીમાં પણ રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવશે તેવું લાગી રહ્યું છે. તો શું લાગે છે, ગત વર્ષની સરખામણી આ વખતે થેન્ક્સ ટુ ધ વેક્સિન, કે અનેક લોકો વેક્સિન લઈ રહ્યા છે અને તેમના દ્વારા જે તેમની અંદર જે ઇમ્યુનિટી ડેવલપ થઈ રહી છે, તો ગતરોજ જેવી તો પરિસ્થિતિ નહીં સર્જાય, પરંતુ જો હવે હાલ આપણે જોઈ રહ્યા છીએ અનેક લોકો માસ્ક વગર જ ફરતા હોય છે, માસ્ક બહુ ઓછા લોકો હવે પહેરી રહ્યા છે, તો શું લાગી રહ્યું છે આગામી દિવસોમાં કેવી સ્થિતિ સર્જાઈ શકે, ડેન્જરસ સ્થિતિ થઈ શકે કે પછી કોરોના જે સાવ નાબૂદ થવાની આરે છે તે નાબૂદ થઈ શકે? ચોક્કસથી માસ્ક દિવાળીમાં પહેરવું કે નહીં એ પહેલા હું મારે બીજી વાત કરવી છે કે સેકન્ડ વેવ જે આવ્યો. હેલો, મને મારો વોઇસ ઇકો પાછો આવે છે. હેલો, આપ કન્ટિન્યુ કરજો, આપ કન્ટિન્યુ કરજો, ટેકનિકલ ઇશ્યુ છે, બીજું કંઈ જી. હા, આપણે જે ગયા દિવાળી અને નવરાત્રીની વાત કરીએ તે પછી જે કોરોનાના કેસ વધ્યા ત્યારે આપણે સેકન્ડ વેવ હજી બાકી હતી. સમગ્ર વિશ્વથી આપણે 3-4 મહિના આપણે પાછળ ચાલી રહ્યા હતા કોરોનામાં, એટલે આપણે ત્યાં સેકન્ડ વેવ આવવાની શક્યતાઓ ખૂબ વધારે હતી. અને જ્યારે પણ પેન્ડેમિક હોય છે ત્યારે ફર્સ્ટ વેવ કરતા સેકન્ડ વેવ વધારે ડેન્જરસ હોય છે ઓલવેઝ દરેક આવા પેન્ડેમિકમાં, અને પછી થર્ડ વેવ ફોર્થ વેવ એ બધી સામાન્ય ધીરે ધીરે ઘટી જતી હોય છે. ખૂબ સારી વાત એ છે કે અત્યારે જે સેકન્ડ વેવમાં જે ડેલ્ટા વાયરસ આપણે ત્યાં હતો એના કારણે ગુજરાતની વાત કરું તો ખૂબ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા, અને સાથે સાથે ગુજરાતમાં જે એલિજિબલ જે વેક્સિનેશન માટેનું જે એજ ગ્રુપ છે 18 to 18 and above એ લોકોમાં લગભગ 95% જેટલાનું ફર્સ્ટ ડોઝ વેક્સિનેશન થઈ ગયું છે. ખૂબ સારી વાત છે. સાથે સાથે મોટા ભાગના લોકોને સેકન્ડ વેવમાં ઇન્ફેક્શન થયું છે, એટલે ગુજરાતમાં તો હર્ડ ઇમ્યુનિટી મારી દ્રષ્ટિએ ચોક્કસ આવી જ ગઈ છે. અને રહી વાત માસ્ક પહેરવાની અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની, છેલ્લા 3 મહિનાથી ગુજરાતમાં જે પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની વાત કરીએ છીએ ખાલી કાયદામાં અને ચોપડે જ છે. તમે જાહેરમાં જોશો તો કોઈ પણ વ્યક્તિઓ મોટા ભાગને 70-80% લોકો કોઈ પણ રીતે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર નું પાલન કરતા નથી. તો પછી દિવાળીમાં શા માટે આપણે માસ્ક વગર જ ઉજવવી જોઈએ? હું તો એવું ચોક્કસ માનું છું, કારણ કે હવે ગુજરાતમાં માસ્ક પહેરવાની જરૂરિયાત નથી. વિશ્વના ઘણા બધા દેશોએ માસ્ક પહેરવાનું બંધ કરાવી દીધું છે. તો તમે માસ્ક પહેરીને તમે ભ્રષ્ટાચાર, અને માસ્ક નાકથી નીચે ઉતરી જાય એટલે તમને પોલીસ વાળા દંડ કરે, કારમાં બધાને માસ્ક પહેરવાનું ફરજિયાત, અને રોડ ઉપર ચકડા રિક્ષાઓ છે ચાલતા જતા હોય, ટુ વ્હીલર વાળા માસ્ક પહેરે છે ખાલી કાયદા માટે, પણ નીચું જ હોય છે. એટલે હવે આટલી બધી જે માસ્કના નિયમો લોકોએ પાળ્યા નથી, ચૂંટણીઓ ગઈ, ચૂંટણીમાં પણ કોઈ પણ નિયમો નથી પડાયા, છતાં પણ એ એરિયામાં પણ ક્યાંય કોરોનાના કેસ વધ્યા નથી. એટલે સાયન્ટિફિકલી મારું એવું ચોક્કસ માનવું છે કે નવા વર્ષથી આપણે માસ્ક ફ્રી દિવાળી ઉજવીએ અને નવું વર્ષ માસ્ક ફ્રી ઉજવીએ એવું મારું ચોક્કસ માનવું છે. ડોક્ટર નરેન્દ્ર, હવે એક બાજુ ડોક્ટર પ્રવીણ દ્વારા કહેવામાં આવ્યું કે હજી પણ તકેદારી રાખવાની જરૂર છે, ડોક્ટર વસંત કહી રહ્યા છે બિલકુલથી શક્યતાઓ તો એવી છે કે આપણે ઉજવી શકીશું માસ્ક ફ્રી દિવાળી. શું લાગે છે આપને, જો માસ્ક ફ્રી દિવાળી ઉજવીએ તો કોરોના ઓછો મારી શકે છે કે કેમ? પલ્મોનોલોજીસ્ટ એટલે ફેફસાના રોગોનો નિષ્ણાત છું, અને આ ડિઝીઝ છે ને એક મારી સ્પેશિયાલિટીમાં આવે છે. એટલે મારું દ્રઢપણે એવું માનવું છે કે માસ્ક પહેરવું જોઈએ. કદાચ ઘણા લોકો નથી પહેરતા, એનું આપણે ડિસ્કશન નથી કરતા, કેમ નથી કરતા, એ વ્યક્તિને પોતાની જાતને છે ને કોરોના થશે એવો ડર ઓછો છે એટલે લોકો નથી પહેરતા. મેમ, હું મારા ક્લિનિકમાં છેલ્લા 6 મહિનાથી જે પણ દર્દીઓ આવે છે ને એ બધા માસ્ક લઈને આવે છે. કદાચ કોકનો માસ્ક નાકથી ઉતરી જતો હશે, કોઈનો માસ્ક મેલો હશે, કોઈનો કોટનનો હશે, પણ માસ્ક પહેરે છે. મારી પાસે કદાચ આપણા ગ્રુપની અંદર ગરબામાં ટીવીમાં કંઈ જોયું હશે કે માસ્ક નથી પહેરતા, પણ ઓવરઓલ તમે સર્વે કરો ને
તો 70% લોકો માસ્ક પહેરે છે, અને હવે તો તેને એક એવું ગ્રુપ પેદા થયું છે ડોક્ટરોમાં કે કદાચ એ છે ને કે N95 માસ્ક નથી પહેરતા ને તો એમને અજુકતું લાગે છે. ફોર એક્ઝામ્પલ મારો દાખલો આપો, હું જયારે માસ્ક નથી પહેરતો ને ત્યારે મને એમ થાય છે કે કઈ સમથિંગ ઇઝ લેકિંગ વિથ મી. એટલે માસ્ક આપણી જિંદગીમાં વણી ગયો છે. અને બીજું, કોરોનાની આપણે વાત કરીએ તો માસ્ક પહેરવાની જે કોરોનાએ આપણને ટેવ પાડી છે ને, એનાથી કોરોના કંટ્રોલમાં હશે. વસંતભાઈએ જે વાત કરી કે ગર્ગ સાહેબે જે વાત કરી કે માસ્ક અત્યારે કોરોના કંટ્રોલમાં છે. થર્ડ વેવ નસીબ સારું છે કે આપણું નથી આવ્યું, પણ વર્લ્ડમાંથી હજી કોરોના ગયો નથી. હવે કોરોના છે ને, જેમ સેકન્ડ વેવ જે રીતે આવ્યું હતું ને આખું ગુજરાત ઇન્ડિયા, એ રીતે કોરોના નહીં આવે પણ ટુકડે ટુકડો આવશે. આજે ભુજમાં દેખાય છે તો કાલે મહેસાણામાં દેખાય છે, 5-25ને અફેક્ટ કરશે, એવો ટુકડે ટુકડે કોરોના આવશે. અને બેન બીજું છે ને, વેક્સિન ની વાત બંને ડોક્ટર મિત્રોએ કરી કે ઘણા બધાએ વેક્સિન લઈ લીધું છે, હર્ડ ઇમ્યુનિટી પેદા થઈ છે, એ બહુ સારી વાત છે કે જેના હિસાબે કોરોના કંટ્રોલમાં છે. પણ હું મારા ફેફસાની વાત કરું કે રાઇનાઇટિસ એટલે નાકમાંથી પાણી નીકળવું, છીકો આવી, એલર્જી જેને નાકની એલર્જી કહે છે, દર્દીઓને શ્વાસ ચડો, દમ જે કહે છે, જે બીડી સિગરેટ પીવે છે એમને COPD રોગ થાય છે, અથવા TBના જે દર્દીઓ છે, તમે વર્લ્ડ રેકોર્ડ તપાસશો ને કે માસ્ક પહેરવાથી કોરોના બિહેવિયરના હિસાબે TBના દર્દીઓ ઘટ્યા છે. અને હવે એવું થાય છે કે TBના દર્દીઓ માસ્ક પહેરે છે ને તો ઘરમાં બીજા દર્દીઓને પણ TB નથી થતો, દમના દર્દી ઘટ્યા છે, COPDના દર્દી ઘટ્યા છે, વાયરસના દર્દીઓ ઘટ્યા છે. એટલે બેન છે ને, માસ્ક પહેરવાથી આ બધા ફેફસાના રોગો કંટ્રોલમાં આવ્યા છે, કોરોના કંટ્રોલમાં આવ્યા છે. ગવર્નમેન્ટ કાયદો લાવે કે ના લાવે કે આપણે માસ્કથી દિવાળી ઉજવવાની છે, પણ વ્યક્તિ તરીકે જો આપણામાં ડાપણ હોવું હોય ને તો માસ્ક બેન પહેરવો જોઈએ. ઘણી બધી નાની નાની કન્ટ્રી છે કે તમે જાપાન જાઓ કે ચીન જાઓ કે ઇન્ડોનેશિયા જાઓ, એ બધી કન્ટ્રી વાળા માસ્ક પહેરતા જ હોય છે. એટલે હું તો એવું માનું કે દરેક વ્યક્તિએ સ્વૈચ્છિક રીતે માસ્ક પહેરવો છે, અને કોરોનાની જે ગાઈડલાઈન છે, ડિસ્ટન્સનું છે, સેનિટાઈઝર વાપરવું છે, એ બધું વાપરીશું ને બેન તો ફેફસાના રોગો ઓછા થશે. જે આપણી કોમોર્બિડ કન્ડિશન, ડાયાબિટીસ, પ્રેશર, જેની ઇમ્યુનિટી ઓછી છે, કેન્સરની દવાઓ લે છે, લંગ જેના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા છે બેન, આ બધા હાઈ જે જેને કોરોના થવાની કે બીજા કોઈ પણ રોગો થવાની જે શક્યતા છે, ને બેન બધાએ સિનિયર સિટીઝનોએ માસ્ક પહેરવા જોઈએ. અને હું તો માનું છું કે બધા ડાયા માણસો છે માસ્ક પહેરવા જ જોઈએ. એટલે માસ્ક ફ્રી જેવો શબ્દ જ નથી, દિવાળી નહીં, વર્ષો સુધી માસ્ક પહેરવા જોઈએ. એ વ્યક્તિના છે ને એની અંદર માસ્કના હિસાબે વાયરસ, બેક્ટેરિયા, એલર્જી જતી નથી અને વ્યક્તિ તંદુરસ્ત રહે છે. હવે જે રીતના આપણે માસ્ક ફ્રી દિવાળીની વાત કરી રહ્યા છીએ, એક બાજુ માસ્ક લોકો હવે એટલું બધું નથી પહેરતા દેખાઈ રહ્યા, બીજી બાજુ જે રીતના ડૉક્ટર નરેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું કે બિલકુલથી માસ્ક પહેરવું જોઈએ. માસ્ક જે હવે આપણે છેલ્લા 1.5 વર્ષથી તેની આદત બની ગઈ છે, ખાસ કરીને એવું પણ મેં જોયું છે કે જે લોકો કદાચ જો હવે માસ્કને એટલું લાઇટલી લઈ રહ્યા છે, માસ્કને એટલું સિરિયસલી નથી લઈ રહ્યા, માસ્ક વગર કદાચ જો બહાર ગયા તેમને શરદી પણ કેચ ઇઝીલી થઈ જાય છે, આના પર શું કહેશો આપ? હું ડોક્ટર નરેન્દ્ર સરની વાતથી એકદમ 100% સહેમત છું. હું દાખલો આપ્યો છું કે છેલ્લા 2-3 વર્ષમાં અમે સ્વાઇન ફ્લૂના કેસીસ બહુ વધારે જોતા હતા ગુજરાતમાં, અમદાવાદમાં 5-6 વર્ષથી. આ વખતે બહુ ઓછા જોવામાં મળી રહ્યા છે. વાય યાનો રીઝન છે માસ્ક માસ્ક માસ્ક. ત્રીજું, પોલ્યુશનની વાત કરો તો આખા ઇન્ડિયામાં, ગુજરાતમાં બધી જગ્યા ઉપર પોલ્યુશનનો સ્તર કેટલો વધારે છે, અને દિવાળી ઉપર તો યુ કેન નોટ ઇમેજિન કે પોલ્યુશન કેટલો વધી જતો હોય દિવાળી પહેલા, કેમ કે બધી જગ્યા ઘરમાં સાફ સફાઈ ચાલતી હોય અને દિવાળીનો ફટાકડો દુવાડો. અને માસ્ક ઓનલી એકમાત્ર ઉપચાર છે આ બધી પોલ્યુશન રિલેટેડ, વાયરલ રિલેટેડ, બેક્ટેરિયલ રિલેટેડ, ટ્યુબરક્યુલોસિસ, બીજી કોઈ પણ કન્ટેમિનેટેડ ઇલનેસથી બચવા માટે, કે તો તમારી ઇમ્યુનિટી સારી રહેવા જોઈએ,
કે બીજું તમારે આ માસ્કનો તમે ઉપયોગ કરો. માસ્ક ઉપયોગ કરવાથી બે એડવાન્ટેજ હોય, તમે પોતે પણ બચી શકો અને તમારો વાયરસ બેક્ટેરિયા બીજા ઇન્ફેક્શન તમે તમારી બોડીથી બીજા જે તમારે ઘરમાં હેલ્ધી સિનિયર સિટીઝન બાળકો હોય એમને પણ તમે નહીં ટ્રાન્સમિટ કરી શકો છો. તો માસ્ક ઇઝ મેન્ડેટરી. અને કોરોનાનો તો હજી, કેમ કે કોરોના સપોઝ વાયરસનો મ્યુટેશન થઈ ગયો હશે અને આ વેક્સિનને એસ્કેપ કરશે તો અગેન એ અત્યારે જે ડોક્ટર નરેન્દ્ર વાત કરી કે ટુકડે ટુકડે આવશે, પણ વી ડોન્ટ નો કે કેટલો ખરાબ હશે, કેમ કે વાયરસનો મ્યુટેશન હશે અને એ ખરાબ રીતે મ્યુટેશન થશે અને વેક્સિનને એસ્કેપ કરશે તો દેર ઇઝ સ્ટ્રોંગ પોસિબિલિટી કે આપણને આ પોસ્ટ દિવાળી ફરીથી ગુજરાત કે અમદાવાદ કે આખા ઇન્ડિયામાં ફરીથી સર્જ જોવામાં મળી શકે. આપણે 2 વર્ષ એટલો કોરોનાનો આ વ્યવસ્થિત આવી રીતે કોરોનાથી લડાઈ લડ્યા છે. એક દિવાળી વિથ માસ્ક ઇફ વી સેલિબ્રેટ દિવાળી ઇટ ડઝન્ટ મેક મચ ડિફરન્સ. હા, તમે માસ્ક જોડે દિવાળી ઇન કેસ સેલિબ્રેટ કરશો તો ઇટ ડઝન્ટ મેક મચ ડિફરન્સ. કેમ કે વી હેવ સીન, અમે જોયો છે કે જે જે લોકોને કોરોના થયેલો છે અને જે જે લોકોને અનફોર્ચ્યુનેટલી ડેથ થયા છે એમની ફેમિલી ફાઇનાન્શિયલી કે બીજા ઇમોશનલી કેટલા એમને સફરર છે. હેલ્થ કેર વર્કર્સ, મીડિયા પર્સન્સ, કોર્પોરેટર વર્કર્સ, જે ફ્રન્ટલાઈન વર્કર્સ છે દે હેવ સીન ધી સિચ્યુએશન. હા, તો વોટ આઈ વિશ કે ભાઈ આ એટલીસ્ટ આ દિવાળી તો it will be, it should be with mask Diwali. વધુ એક વસ્તુ એડ કરવા માંગીશ કે આપણે નવરાત્રી ગઈ, નવરાત્રીમાં આપણે જે ગરબા જોયા, શેરી ગરબા હોય કે નાની નાના કોઈ પણ એવી જગ્યાએ ગરબા હોય, ત્યાં 400 લોકોની પરવાનગી હતી, બિલકુલથી 50-60 જેટલા લોકો તો ઓછામાં ઓછા ત્યાં હશે જ. તેમ છતાં લોકોએ માસ્ક આપણે એટલા બધા પહેરેલા નથી જોયા, એટલા ઓછા લોકોએ ઘણા ગાંઠિયા લોકોએ જ માસ્ક પહેર્યા હશે. અને તેમને જ્યારે પૂછે ત્યારે કહેવામાં આવે કે ગરબા રમવામાં માસ્ક ન ફાવે, શ્વાસ ચડે એન્ડ ઓલ ધેટ. તો શું લાગે છે દિવાળી જેવા તહેવારમાં કે જેમાં એટલા બધા નવરાત્રી જેટલા લોકો પણ નહીં હોય અને બીજી બાજુ રિલેટિવ્સને કે કોઈને મળવા જવું હોય તેમની આજુબાજુ બેઠા હોય, ત્યારે શું લાગે છે લોકો એટલું સિરિયસલી લેશે કે કેમ? જો આ નવરાત્રી પણ પ્રેક્ટિકલી વી હેવ સીન, તમે પૂરા આખો એસજી હાઈવે જો, ઇટ વોઝ ટોટલી વેકેન્ટ. ની તો તમારા એસજી હાઈવે પર નવરાત્રીમાં 9 દિવસે ઇટ ઇઝ વેરી ટફ ટુ પાસ ફોર 2 અવર્સ. ધેર વોઝ નો મેસિવ ગેધરિંગ. સોસાયટીમાં ડેફિનેટલી એક ગેધરિંગ હતી પણ એ બહુ લિમિટેડ હતી. અને જ્યારે પણ તમે ગરબા રમો તો અમે થોડી એક્સરસાઇઝ અને તમારે પ્લેઇંગ જેવું એન્વાયરમેન્ટ હોય ત્યારે ડેફિનેટલી માસ્ક લેવાથી થોડો ગભરામણ થશે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એ બરોબર છે. પણ દિવાળી જયારે તમે બધા લોકોમાં એક જોડે જોડે ક્લોઝ કોન્ટેક્ટમાં આવતા હોય, સીએસ વાળાને ડિસ્ચાર્જ કરી દેવા, ટ્રેસિંગ કરી દેવા, તમે ક્લોઝ કોન્ટેક્ટમાં આવતા હોય, એકબીજાથી મળતા હોય, હેન્ડશેકિંગ કરતા હોય, તો ત્યારે દેર ઇઝ સ્ટ્રોંગ પોસિબિલિટી કે કોરોના વાયરસ કોઈ ઇન્ફેક્ટેડ હોય. અને બીજું, અત્યારે આ ડબલ સીઝન પણ ચાલુ થઈ ગઈ છે તો એટલે ક્રોસ ઇન્ફેક્શનના હિસાબથી વાયરલના કેસીસ, સિઝનલ ઇન્ફ્લુએન્ઝાના કેસીસ પણ વધી રહ્યા છે. તો ડેટ મે એગ્રીવેટ ધી કોવિડ સિચ્યુએશન. તો એટલે નવરાત્રીનો ફેસ્ટિવલ ડેફિનેટલી એ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સના હિસાબથી, આઈ હેવ પર્સનલી સીન ઇટ વોઝ અ વેરી ગુડ સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે જ આપણે નવરાત્રી ઉજવી છે. પણ દિવાળી વખતે તો વી હેવ ટુ બી વેરી વેરી કેરફુલ. ડૉક્ટર વસંત, આપને કહેવા માંગીશ, જે રીતના આપણે વાત કરી કે હવે માસ્કની એટલી આવશ્યકતા કદાચ નથી લાગતી ને છેલ્લા ઘણા મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ કે લોકો માસ્ક નથી જ પહેરી રહ્યા. ચાઇનાની વાત કરીએ, ચાઇનામાં મોંગોલિયામાં જે કેસ આવ્યા છે, 44 એક સાથે કેસ આવ્યા, તો મોંગોલિયામાં પણ લોકડાઉન થોડુંક વધારે સ્ટ્રિક્ટ કરવામાં આવ્યું છે. બીજી બાજુ ચાઇનામાં એવી પણ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે કે જેઓ સંપૂર્ણપણે વેક્સિનેટેડ હોય તે લોકોને હવે માસ્ક ફ્રી રહેવાની છૂટ આપવામાં આવી છે. અને અનેક એવી બીજી પણ જે કન્ટ્રીઝ છે કે જ્યાં આવી રીતનો નિયમ જે સરકાર દ્વારા ત્યાં લાદવામાં આવ્યો છે. તો હવે આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં પણ જે હાલ જે ગતરોજ 18 કેસ આવ્યા હતા તેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત બાજુના કેસ લાગી રહ્યા છે. તો શું લાગી રહ્યું છે કે હાલની જે કોરોનાની પરિસ્થિતિ છે, લોકોનું બિહેવિયર છે કોવિડ રિલેટેડ, અને તેને જોઈને આગામી ભવિષ્યમાં શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે? ચોક્કસથી જે ફૂલી વેક્સિનેટેડ થઈ ગયા છે, જેને ડબલ ડોઝ થઈ ગયા છે, અને દિવાળીની વાત કરીએ તો બધા એકબીજાના ઘરે મળવા જવાના છે. બધાને ખબર છે કે ભાઈ આમના ફેમિલીએ વેક્સિનેશન થઈ ગયું છે અને ફૂલી વેક્સિનેટેડ છે. અને નવરાત્રીની વાત કરીએ તો નવરાત્રીમાં હું ઘણી બધી જગ્યાએ પર્સનલી ગયો છું, ઘણી સોસાયટી ફ્લેટ્સમાં બધે હું પર્સનલી જોવા જ ગયો હતો કે લોકો શું બિહેવ કરી રહ્યા છે. તો લગભગ ત્યાં મેજોરિટી ઓફ પીપલ
એ કોઈએ માસ્ક પહેર્યા જ નહોતા, એ ગરબા ગાતા હતા કે શાંતિથી બેઠા હતા, કારણ કે બધાને એક એક સેફટી ગ્રાઉન્ડ પર આવી ગયા છે કે ભાઈ આપણે હવે બે ડોઝ વેક્સિન લઈ લીધા છે. ઘણા બધાને તો કોરોના પણ થઈ ગયા છે, આખા ને આખા ફેમિલીમાં કોરોના થઈ ગયેલો છે. અને જે આપણી પાસે જે સરકારી આંકડા જે તે સમયે આવતા હતા એ ખૂબ જ ઓછા ગળ્યા ગાંઠ્યા જ આંકડા હતા, એ સરકાર પણ જાણે છે અને સામાન્ય જનતા પણ જાણે છે કે જે આંકડા આપણે કોરોનાના કેસની જે સંખ્યા સરકારી આંકડે ચોપડે જે નોંધાઈ છે ખૂબ જ નહિવત નોંધાયેલી છે જે તે સમયે. એટલે ચોક્કસથી ખૂબ મોટા પ્રમાણમાં લોકોને કોરોના થઈ ગયો, સંક્રમિત થઈ ગયા. હવે વેક્સિનની વાત કરીએ તો 10% કોઈ પણ વેક્સિનની એફિકસી 70-90% સુધીની હોય છે, અને 10% લોકો એવા હોય કે જેણે વેક્સિન લીધી છે માસ્ક પહેરશે છતાં પણ એને કોરોના થવાની શક્યતાઓ રહેવાની જ છે. બીજી માસ્કની ક્વોલિટીની વાત કરીએ, આપણે આપણે ખાલી કાયદાના કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરને કાયદાના ભાગરૂપે આપણે કોટનના માસ્ક પહેરવાથી તમને કોરોના નહીં થાય એવું નથી, કારણ કે એમાં તો બધું જ ફિલ્ટર થયા વગર જ જવાનું છે. એટલે ખાલી આપણે દેખાવ માટે એક 1,000 રૂપિયાના દંડથી બચવા માટે લોકો કોટનના માસ્ક પહેરે છે, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નોનસેન્સ. જે બે વેક્સિનના ડોઝ લઈ લીધા હોય એને કારમાં બેસીને પણ જો માસ્ક પહેરવાનો હોય, કારના ગ્લાસ બંધ હોય, તો આવો એકદમ અણઘડત જે કાયદાઓ બનાવ્યા છે એને સુધારવાની ચોક્કસ જરૂર છે. અને દિવાળીમાં આવનારા સમયમાં સરકારે, હમણાં નવરાત્રિ પૂરી થઈ છે, 15 દિવસ પછી જોવે, 15 દિવસ પછી જો કેસ વધે છે તો ઠીક છે, ના વધતા હોય તો નિયમમાં છૂટછાટ આપી નવા વર્ષમાં માસ્ક ફ્રી નવું વર્ષ ઉજવવાની છૂટછાટ આપવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. પરંતુ નવરાત્રિના 15-20 દિવસ પછી પણ જો કેસ વધતા ના હોય તો આવો નિર્ણય લેવો જોઈએ અને એ આવકારદાયક હશે. જી બિલકુલ. ડોક્ટર નરેન્દ્ર, આપના દ્વારા જે રીતના કહેવામાં આવ્યું કે કોરોનાનો ડર જે પહેલા લોકોને હતો અને હવે નથી રહ્યો, તેના કારણે લોકો એટલા નિયમોને લાઇટલી લઈ રહ્યા છે, તો શું લાગે છે આગામી પરિસ્થિતિ જો કદાચ કોરોના ઉઠલો મારે તો શું થઈ શકે? અને કાયદા જે હવે જે દિવાળી આવી રહી છે, સરકાર જે નવી ગાઈડલાઇન્સ પણ દિવાળી માટે ખાસ બહાર પાડશે, તો શું લાગી રહ્યું છે કેવી રીતના નિયમો હોવા જોઈએ દિવાળી માટે? હેલો. જી ડોક્ટર નરેન્દ્ર, આપણે જે ખોરાક બેંક, આપણે છે ને હવા પાણી ખોરાક થી જીવીએ છે, ખોરાક જે ખાઈએ છે બધો રસોઈ કરેલો ખાઈએ છે, પકવીને ખાઈએ છે, પાણી કાં તો આરો ફિલ્ટર નું પણ પીએ છે ને. આપણે પેલા ગામડામાં તો હજુ પણ ગરણી છે, ગરણી મળે છે, ગરણી છે ને પાણી ગરીને પીતા હતા. તો આ માસ્ક પહેરવાથી આપણી હવા ગરાય છે ને બેન, તો આપણે તંદુરસ્ત રહેવું હોય, સારા રહેવું હોય, લાંબુ જીવવું હોય તો માસ્ક બેન જિંદગીનો અનિવાર્ય અંગ જ છે. ગવર્મેન્ટ કદાચ નોર્મ્સ લાવે કે ભાઈ દિવાળી પછી માસ્ક ના પહેરો, પણ એક સમજુ નાગરિક તરીકે, તમે હમણાં ચાઇનાની વાત કરી ને કે ભાઈ ત્યાં બધા માસ્ક પહેરે છે, છતાંય આવું થયું, તો બેન માસ્ક જો આપણે પહેરવાની એક ટેવ પાડીશું ને, જેમ સ્કૂટર ઉપર આપણે પહેલા હેલ્મેટ નતા પહેરતા, પણ હવે પૈસાના ડરે હેલ્મેટ પહેરીએ છીએ, આપણે બેલ્ટ બાંધીએ છીએ, તો માસ્ક પહેરવાથી જો બેન આપણું ભલું થતું હોય ને તો માસ્ક તો પહેરવું જોઈએ. એમાં ગવર્મેન્ટના નિયમની વાત કરવાની જરૂર નથી. ફરીથી કોરોના, તો આપનું એવું કેવું છે કોરોના વધે તો શું તકેદારી રાખવી? સપોઝ કે કોરોના વધ્યો પણ તમે વેક્સિન લીધા છે, હર્ડ ઇમ્યુનિટી પેદા થઈ છે, પણ જો એની કોરોનાની જે જે ગાઈડલાઈન છે એ આપણે પાલન કરીશું ને તો આપણે વધારે સુરક્ષિત રહીશું. સેકન્ડ વેવ જેવું ખરાબ કોરોના હવે કદાચ, બંને ડોક્ટર મિત્રોએ કીધું કે એટલો ભયાનક કોરોના આવવાનો નથી, પણ બેન અત્યારે કોરોના આવશે ને તો એક શરદી જેવો જ આવશે, દર્દીને પોતાને પણ ખબર નહીં પડે કે મને કોરોના થયો છે. એટલે તહેવારોની, મારું તો જે તમે મને જે બોલાયો છે ને પલ્મોનોલોજીસ્ટ તરીકે, મારું દ્રઢ મનોબળ મનથી કહેવું છે કે દરેક વ્યક્તિએ રેગ્યુલર માસ્ક પહેરવો જોઈએ. ગરબામાં કોઈએ, જે પ્રવીણ ગર્ગે કીધું કે તમે જ્યારે દોડતા હોય અથવા તમે સ્પીડથી ગરબા રમતા હોય એ વખતે માસ્ક પહેરો ને,
તો સમટાઈમ માસ વિલ ક્રિએટ ધ પ્રોબ્લેમ, એ પ્રોબ્લેમ બ્રીધિંગમાં ઉભો કરી શકે છે. એટલે માસ્ક નથી પહેર્યો, આપણે કોઈએ માસ્ક પહેર્યા છે કે નથી પહેર્યા એ કોઈ ચર્ચામાં નથી ઉતરવું, પણ આપણે માસ્ક પહેરવો છે. અને જો સમજો ડાયા વ્યક્તિ તરીકે ફેફસાના રોગોથી બચવું છે, પોલ્યુશનથી બચવું છે, સિનિયર સિટીઝનો છે અને જેને લોકોને છે ને કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર, મેં કીધું કે આ બધા જીવલેણ રોગો છે, બધા માસ્ક પહેરશે ને તો સારું રહેશે ને. આજે તમારા માધ્યમ દ્વારા તમે જે આ ફરીથી કોરોના વખતે લગભગ તમે મોટા ભાગે ડોક્ટરો સાથે અઠવાડિયામાં 2-3 દિવસ વાતો કરીને સમાજનો એક મેસેજ પહોંચાડતા હતા, એ મેસેજ મને લાગે છે કે તમે ખૂબ લાંબા સમય પછી ફરીથી આ ગુજરાતના આ 3-3 જે ડોક્ટરો છે એ કોરોના વખતે લગભગ 50-100 વખત ટીવી ઉપર ને છે ને ન્યૂઝ પેપરમાં આવી ગયા છે કે બધા ડોક્ટરનું અમારું એ માનવું છે ને બેન, ગમે તે નિયમ હોય, સરકાર દંડ કરે, માસ્ક થી દિવાળી કરે, પણ સમજુ વ્યક્તિએ પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે માસ્ક જો હવે આપણે રેગ્યુલર પહેરતા થઈશું ને. જી બિલકુલ. તો જે રીતના આપણે ખાસ જે ચર્ચા કરી છે, હવે કોરોનાના કેસ ભલે ઘડે ઘાંઠે આવતા હોય ગુજરાતમાં ભારતમાં, પરંતુ આપ વેક્સિનેટેડ હો તેમ છતાં પણ હજી પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર ત્યાં સુધી તેનું પાલન કરવું જ રહેશે જ્યાં સુધી કોરોનાનો સાવ અંત ના થઈ જાય. ડૉક્ટર પ્રવીણ, ડૉક્ટર વસંત, ડૉક્ટર નરેન્દ્ર, આપ ત્રણે અમારી સાથે આપનો કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે બસ આટલું જ. અવનવા વિષયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.